Magazine. Hello friends, Jai Mataji to all of you. હું આવી ગઈ છું સાસણગીર. તો તમને ખબર જ છે સાસણગીર સેના માટે પ્રખ્યાત છે. તો અહીંયા કને ખૂબ જ મોટી માત્રામાં એશિયાઈ સિંહ જોવા મળે છે. તો ચાલો આપણે ગેટની અંદર પ્રવેશી ગયા છીએ અને હવે આપણે જર્ની સ્ટાર્ટ કરીએ. અહીંયા કને બહુ બધા હરણ અને અલગ અલગ પ્રજાતિના પ્રાણી અને જીવો જોવા મળે છે. તો આપણે બધા જીવોને જોશું. જો નસીબ સારા હશે તો આપણે સિંહ પણ જોશું. તો જો ઓગળતા સાથે અમને અહીંયા કને 3-4 સાપ જોવા મળ્યા છે પાણીની અંદર. 4 સાપ દેખાઈ રહ્યા છે. હું ઝૂમ કરું છું જો તમને પણ દેખાય તો. જેટલું મેં જોયું એટલા મારા વ્યૂઅર્સને બતાડવું જરૂરી છે. તો બધું મેં મારા કેમેરામાં કેપ્ચર કર્યું છે તો તમે પણ જુઓ. અહીંયા કને ખૂબ જ મજા આવે એવું વાતાવરણ હતું અને ખૂબ જંગલ જેવું, ગાઢ જંગલ, અને એની અંદર ઘણા બધા પ્રાણીઓ હતા. એમાં મેં કયા કયા પ્રાણીઓ જોયા એ તમે જોતા જાજો. અમે પહેલેથી પરમિટ લીધેલી હતી અને એના માટે આપણે ઓનલાઈન બુકિંગ કરાવી શકીએ છીએ. જો અહીંયા કને હરણા જોવા મળશે તમને. અહીંયા અમે ઘણા બધા હરણાઓ જોયા જે ઝુંડમાં હતા, એ પોતાનું કાર્ય કરી રહ્યા હતા અને ગાઈડ દ્વારા અમને બધી ઇન્ફોર્મેશન આપવામાં આવતી હતી. તો જો તમે રણ સફારી બુક કરાવો છો તો તમને એક ગાઈડ મળે છે, એક ડ્રાઈવર મળે છે. અને અમે 5,500 આપી અને બુક કરાવેલું હતું. અમારા નસીબ જુઓ સવડા છે અને અમને સિંહ પણ જોવા મળ્યા છે. એના નાના નાના બચલા પણ છે, 2 સિંહ અને બાકી બધા બચ્ચા છે. તે બધા ખાઈ પી અને આરામ કરે છે છાયા નીચે અને બહુ જ મજા આવી અમને જોવાની. તમને મારો વિડીયો કેવો લાગ્યો તમે કમેન્ટ સેક્શનમાં મને ચોક્કસથી જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. પછી અમે આગળ નીકળ્યા સિંહ જોઈને. તો અમને ઘણા બધા વાંદરા જોવા મળ્યા જે કૂદાકૂદ કરી રહ્યા હતા. હરણ જોયા, સાબર જોયા. વાંદરાની સંખ્યા ખૂબ મોટી માત્રામાં હતી, ઘણા બધા હતા. હરણા પણ ખૂબ જ ઝાઝા હતા. સિંહનું તો ખાલી અમને 3-4 બચ્ચા અને 2 સિંહણ જ જોવા મળી. બીજે અમને ક્યાંય સિંહ જોવા ન મળ્યા. બાકી હરણ તો થોડું થોડું આગળ ચાલીએ અને હરણ અને વાંદરા જોવા મળતા હતા. વાતાવરણ ખૂબ જ મસ્ત હતું. અમે સવારનો ટાઈમ સ્લોટ પસંદ કર્યો હતો એટલે બધા જીવો જોવા મળી શકે. બપોરના ટાઈમે લગભગ બધા જીવો સૂતા હોય એટલે આપણે જે રૂટ નક્કી કર્યો હોય એમાં જો મળે તો મળે, નહીં તો ના મળે એવું બધું હોય. એટલે અમે સવારના વહેલો ટાઈમ સ્લોટ પસંદ કરી અને એન્જોય કર્યું છે ખૂબ. અમને ખૂબ જ મજા આવી. તમે લોકો પણ જો સાસણગીર ન ગયા હોય તો એક વખત તો ચોક્કસથી જવું જરૂરી છે અને જોવું જરૂરી છે. વન્યજીવો અલગ અલગ બહુ મજા આવે એવું છે. અમે ઘણી વખત ગયેલા છીએ પણ આ વખતે મને થયું કે ચાલો વ્યૂઅર્સને પણ વિડીયો કરી અને બતાવું. હનુમાનજી મહારાજ કુદાકુદ કરી રહ્યા હતા, ખૂબ મજા આવી રહી હતી એમને જોવાની. થોડી થોડી વાર બધી જગ્યાએ જીપ છે અને સ્ટોપ કરે અને ત્યારબાદ આપણો અવાજ શાંત થઈ જાય એટલે આપણને અલગ અલગ વન્યજીવો જોવા મળે. તમે લોકો સાસણગીર ગયા છો તો તમને સિંહ જોવા મળ્યો કે નહીં એ પણ કમેન્ટ સેક્શનમાં જણાવજો. અમે બહુ લકી છીએ તો અમને જોવા મળ્યા છે સિંહના બચ્ચા અને 2 સિંહ. અમે સાપ પણ જોયા, એ તો બહુ નરી આંખે અને બહુ મહેનતે જોવા મળે. આમ તો બધાએ જોયા હોય પણ જંગલમાં જે વસ્તુ જોવાની મજા છે એ અનેરી જ છે. ત્યાં કને આપણને ફોટો પાડવાની, વિડીયોગ્રાફી કરવાની બધી છૂટ હોય છે, પરંતુ કોઈ વન્યજીવોને કાંઈ પણ આપવાની મનાઈ હોય છે અને અવાજ કરવાની પણ મનાઈ હોય છે. કારણ કે આપણા અવાજથી તે બીવે છે અને આપણે જે જોવું હોય એ જોઈ નથી શકતા એટલે શાંત રહેવું પડે છે.
ત્યાં કને આપણે પહોંચી જઈએ એટલે જે આપણા ગાઈડર ને એ હોય છે ડ્રાઈવર ને એ લોકો પણ શાંત બેસે છે અને એવી જ જગ્યાએ આપણને લઈ જાય છે. કુલ 17 રૂટ છે સાસણ ગીરની અંદર, બધા અલગ અલગ રૂટ ઉપર જીપ લઈ જતા હોય છે. અને અમે જે રૂટ ઉપર ગયા હતા એમાં અમને સિંહ જોવા મળ્યા છે, ખૂબ જ મજા આવી અમને. તમને મારો વિડીયો જોઈને કેવી મજા આવી એ પણ કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો. વિડીયો સારો લાગે તો પ્લીઝ પ્લીઝ લાઇક અને શેર કરતા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય ટુ ઓલ ઓફ યુ.